परंतु बात सूरत नी, सूरत में भाजपना कॉर्पोरेटर पुत्र की धरपकड़ कर भाजपा कॉर्पोरेटर अजीत पटेल पुत्र की धरपकड़ कर कॉर्पोरेटर पुत्र दिव्येश बेसाणिया की धरपकड़ कर फायरिंग मामलो है जेमा आ व्यक्ति की धरपकड़ कर पोते कॉर्पोरेटर पुत्र होवानु सामे आव्यु छे। दिव्येशे कॉन्ट्राक्टर ने डरावा माटे फायरिंग कर्यु हतु अने हवे तेवामां तेनी धरपकड़ करवामां आवी छे। भेसाणमां ईश्वर कृपा रेसिडेंसी साइट पर तेणे फायरिंग कर्यु हतु। सूरतमां भाजपना कॉर्पोरेटरना पुत्रनी धरपकड़ करवामां आवी छे। दबंगाई बतावी रह्यो हतो आ शख्स जे मामलामां तेनी धरपकड़ कराई। અત્રેના સુરત શહેરના પાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 1 નવેમ્બર 2023ના રોજ આઈપીસીની કલમ 307 323, આર્મ્સ એક્ટની કલમ 30 તથા એસસી એસટી અત્યાચાર નિવારણ અધિનિયમ કલમ 325 અ મુજબ એક ગુનો નોંધવામાં આવેલ છે, જેની વિગતો જોતા ફરિયાદી અલ્પેશ કલમભાઈ ભાભોર, કે જેઓ ચણતર પ્લાસ્ટરનું કોન્ટ્રાક્ટનું કામ રાખતા હતા અને આ સાઇટ ઉપર આ કામના આરોપી દિવ્યેશ અજીતભાઈ પટેલ વિભત્સ ગાળો બોલી પિસ્તોલ જેવું હથિયાર કાઢી અને ધક્કામુક્કી કરી અને ફોન પણ લઈ લીધેલો અને તેમની બાજુમાં એક રાઉન્ડ ફાયર કરેલો અને જેમને માર મારેલો, જેની કાયદેસરની ફરિયાદ દાખલ થયેલી છે, જેની વધારે તપાસ ચાલુ છે। સુરતમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની ધરપકડ કરવામાં આવી છે। ભેસાણ ગામમાં ફાયરિંગની ઘટના બની હતી ત્યારે ભાજપના કોર્પોરેટર અજીત પટેલના પુત્રની ધરપકડ કરવામાં આવી છે। દિવ્યેશે કોન્ટ્રાક્ટર ને ડરાવવા માટે ફાયરિંગ કર્યું હોવાનું માહિતી સામે આવી રહી છે। કોર્પોરેટર ના પુત્ર દિવ્યેશ બેસાણિયા ની ધરપકડ કરાઈ ઈશ્વર કૃપા રેસિડેન્સી ની સાઇટ પર ફાયરિંગ કર્યું હતું। બીજેપી ના કોર્પોરેટર ના પુત્ર દ્વારા ફાયરિંગ નો મામલો ભેસાણ વિસ્તારમાં જે રીતના કોન્ટ્રાક્ટર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ભાજપના કોર્પોરેટરના પુત્ર છે દિવ્યેશ બેસાણિયા, તેમના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું। અત્યારે જે આજ પાલ પોલીસે તેમની અટકાયત કરી છે, આ દિવ્યેશ છે તેમની અટકાયત। દિવ્યેશ કેમ ફાયરિંગ કર્યું હતું? હે દિવ્યેશ, ફાયરિંગ કેમ કર્યું હતું? કોઈ તમને ડરાવતો ધમકાવતો શું હતું દિવ્યેશ? તમને કઈ તકલીફ હતી દિવ્યેશ? અત્યારે છે દિવ્યેશ છે તે કંઈ પણ બોલવા તૈયાર નથી, પરંતુ જે રીતના ફાયરિંગ કરવામાં આવ્યું હતું, પાલ પોલીસે જે દિવ્યેશની અટકાયત કરીને તેના વિરુદ્ધમાં 307 મુજબ ગુનો દાખલ કર્યો છે। કોન્ટ્રાક્ટરની વાત કરીએ, કોન્ટ્રાક્ટર અન્ય જગ્યા પર જ્યારે જે મજૂરોને લઈ જતા હતા તે દરમિયાન દિવ્યેશ સાથે ચકમક થઈ હતી અને દિવ્યેશ છે તે ફોર્ચ્યુનર કાર લઈને જે ભેસાણની સાઇટ પર પહોંચ્યો હતો। દિવ્યેશની વાત કરીએ તો ભાજપના કોર્પોરેટર અજીત પટેલનો પુત્ર છે। અજીત પટેલ છે તે કોરી સમાજમાં મોટું નામ ધરાવે છે અને દિવ્યેશ પટેલ છે તે પણ જે કહેવાય કન્સ્ટ્રક્શન સાઇટની જે કામકાજ સાથે સંકળાયેલો છે, ત્યારે અત્યારે જે છે તે આ દિવ્યેશની આ પ્રકારે જે પાલ પોલીસે છે તે અટકાયત કરી છે અને તેના વિરુદ્ધમાં 307 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો ભરાવો થયો છે। નવી મગફળીની આવક પર યાર્ડમાં પ્રવેશ બંધી કરી દેવામાં આવી। યાર્ડમાં મગફળીની આવક સામે માંગમાં ઘટાડો થયો છે ત્યારે માર્કેટિંગ યાર્ડમાં હાલ 2100 ગુણી મગફળીની આવક થઈ છે। મગફળીના ભાવો 20 કિલોના 1100 થી 1860 બોલાઈ રહ્યા છે। યાર્ડમાં અચોક્કસ મુદ્દતની સુધી મગફળીની આવક પર રોક લગાવી દેવાઈ। મયુર દવે વધુ માહિતી આપી રહ્યા છે। જી મયુર, અંકિત, ચોક્કસથી વાત કરવામાં આવે તો ભાવનગરની માર્કેટિંગ યાર્ડ છે ત્યાં કહી શકાય કે મગફળીનો જે છે આવકનો છે, આવક વધતા જ માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો છે તે ભરાવો જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત કહી શકાય કે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ યાર્ડમાં નવી મગફળી છે તે ન લાવવા માટે તેને પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે। કહી શકાય કે માર્કેટિંગ યાર્ડમાં જે રીતે નવી મગફળીની આવકની સામે હાલ અત્યારે માંગમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, તેના કારણે જે મગફળી છે તેને આવક ઉપર જે છે તે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। હાલ માર્કેટિંગ યાર્ડમાં સરેરાશ દરરોજ 2000 થી વધુ જે ગુણી છે તે આવી રહી છે, ત્યારે મગફળીના ભાવો છે તેમાં પણ 1100 થી 1860 સુધીના જે ભાવો છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે કહી શકાય કે જે રીતે યાર્ડમાં મગફળીની ભરાવો થતા યાર્ડના સત્તાધીશો દ્વારા ચોક્કસ મુદત સુધી યાર્ડમાં નવી મગફળી ન લાવવા માટે તેને પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે। 17,000 જેટલા રેશનિંગ દુકાનદારોની હડતાલ હજુ પણ યથાવત છે। દિવાળી નજીક છતાં સરકારે માંગ ન સ્વીકારી સસ્તા અનાજ દુકાનધારક એસોસિએશન અને સરકાર વચ્ચેની બેઠક જે હતી તે નિષ્ફળ ગઈ છે। બુધવારે એક પણ પરમિટ દુકાનદારો દ્વારા ઇસ્યુ ન કરાઈ કમિશનમાં વધારા સહિતની વિવિધ પડતર માંગને લઈ આ હડતાલ ચાલી રહી છે। બેઠકમાં કોઈ પણ નક્કર પરિણામ ન આવતા આ હડતાલ યથાવત રખાઈ છે। 17,000 પૈકી 9,000 દુકાનદારોને 20,000 કરતાં ઓછું કમિશન
સપ્ટેમ્બર માસમાં માત્ર 2800 દુકાનદારોને જ આ કમિશન મળ્યું છે. જ્યારે 20 તારીખ પછી મળે તો અમે રાજસ્થાનની દુકાને જ લઈ 20 તારીખ પછી જ આપે અમને, એ પહેલા નથી આપતા. મુશ્કેલી તો પડે ને, અમે તહેવાર છે ઉપરથી આ લોકોની હડતાલ એટલે તકલીફ તો પડે. ઘરના સભ્યો ખાવા પીવાનું એટલે એ છે. અપવાદ રૂપે તહેવાર ના આવો તો વસ્તુ બીજી, પણ તહેવાર નિમિત્તે આવું થવું એટલે એ સમજો. ટૂંકમાં એ લોકોને જે માંગ છે કે જે તે પૂરું કરે એમ, ટૂંકમાં આમ આમ લોકો જે સામાન્ય માણસો એને તકલીફ ના પડવી જોઈએ એમ, કેમકે આપણે નિર્ભર એ લોકો ઉપર થતા હોય. કેન્દ્ર સરકારે પશુપાલકો માટે જીએસટીમાં ઘટાડો કર્યો છે. ગાય ભેંસના આહારમાં વપરાતા સમતોલ દાણમાં ઘટાડો કરાયો છે. મોલાસીસ પર જીએસટી 28% ઘટાડી 5% કરી દેવાઈ. પશુપાલકો માટે જીએસટીના ભાવમાં આ ઘટાડો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી ઘટતા દૂધ સંઘોને પ્રતિ ટને ₹400 ફાયદો થશે. ગુજરાત સહકારી સંઘોનું વર્ષે 29 લાખ ટન પશુ આહારનું ઉત્પાદન છે, ત્યારે 3 લાખ ટન મોલાસીસનો વપરાશ થાય છે. પશુપાલકોને વર્ષે 100 કરોડની રાહત થશે. આજે રજૂઆતોને કારણે કેન્દ્ર સરકારે દિવાળીના સમયે ખૂબ જ ઊંડા નિર્ણય લીધો છે. જીએસટી જે 28% હતો તે 5% પર કરી દેવાને કારણે સમગ્ર પશુપાલકોને પ્રતિ કિલો જે પશુ આહાર બની રહ્યો છે એમાં 40 પૈસા જેટલી રાહત થવાની છે. અને આને કારણે જે ગુજરાતમાં લગભગ 28 થી 29 લાખ ટન જેટલો પશુ આહાર બને છે ને એને કારણે દૂધનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. આ મોલાસીસનું જે જીએસટી ઘટવાને કારણે લગભગ જે ભારણ છે એ 100 કરોડથી પણ વધારેની રકમ આ પશુપાલકોને રાહત થવાની છે. અમદાવાદમાં ફરી એકવાર એમડી ડ્રગ્સ ઝડપાયું છે. એસઓજીએ એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીઓને ઝડપી લીધા. બાપુનગરમાંથી 1 મહિલા સહિત 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 19.56 લાખનું 194.160 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કરાયો છે. અમદાવાદ એસઓજી એ એમડી ડ્રગ્સ સાથે આ 2 આરોપીઓને ઝડપી લીધા છે. જિગ્નેશ પટેલ વધુ માહિતી આપી રહ્યા છે. જિગ્નેશ જણાવશો શું વધુ વિગતો? અંકિત, વાત કરવામાં આવે તો એક તરફ અમદાવાદ શહેર પોલીસ ડીઆરઆઈની સાથે મળી અને અન્ય રાજ્યોમાં ચાલતી ડ્રગ્સની ફેક્ટરીઓ પર કાર્યવાહી કરી રહી છે, એટલે કે ડ્રગ્સના પ્રોડક્શન બંધ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં જે છૂટક ડ્રગ્સ પેડલરો જે ડ્રગ્સનું વિતરણ કરતા હોય છે તેના વિરુદ્ધ પણ અમદાવાદ એસઓજી અને અન્ય પોલીસે છે તે બાયો ચડાવી લીધી છે. અને તેમાં જ બાપુનગરમાંથી 1 મહિલા સાથે 2ની ધરપકડ કરવામાં આવી છે, જેમની પાસેથી કુલ 20 લાખ રૂપિયાનો જે ડ્રગ્સનો મુદ્દામાલ છે તે કબજે થયો છે. એટલે કે એમડી ડ્રગ્સનું શહેરમાં વેચાણ બંધ થાય તે માટે જે શહેર પોલીસ કમિશનર દ્વારા જે આદેશ આપવામાં આવ્યા હતા તેને લઈ અને ન માત્ર અમદાવાદ શહેર પરંતુ રાજ્ય અને રાજ્યની સાથે અન્ય રાજ્યોમાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને વધુ એક સફળતા અમદાવાદ એસઓજીને મળી છે, જેમાં કુલ 3ની ધરપકડ કરી અને જે 20 લાખનું જે એમડી ડ્રગ્સ છે તે કબજે કરવામાં આવી છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે. અન્ય સમાચારની વાત કરીએ તો સુરતમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. ભેસાણ ગામમાં ફાયરિંગની ઘટના બની હતી, જેમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. દિવ્યેશે કોન્ટ્રાક્ટરને ડરાવવા માટે ફાયરિંગ કર્યું હતું. કોર્પોરેટરના પુત્ર દિવ્યેશ બેસાણીયાની ધરપકડ કરવામાં આવી છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે. મનીષ, કોર્પોરેટરના પુત્રની ધરપકડ કરવામાં આવી છે, શું વધુ અપડેટ? જી બિલકુલ, વાત કરીએ તો ભેસાણ વિસ્તારમાં જે અજીત પટેલ નામના જે કોર્પોરેટર, જે ભાજપના કોર્પોરેટર, તેમના પુત્ર છે દિવ્યેશ ભેસાણીયાની ગત રોજ છે તે બાંધકામ સાઇટ પર કોન્ટ્રાક્ટર સાથે બબાલ થઈ હતી, ત્યારે રોક જવા માટે દિવ્યેશે સૌ પ્રથમ બંદૂક કાઢી હતી, ત્યારબાદ તેને 1 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું. સમગ્ર ઘટનાને લઈને આસપાસ નાસભાગ મચી ગઈ હતી, ત્યારે જે મજૂરો છે તે એકઠા થઈ ગયા હતા અને પાલ પોલીસ મથકે પહોંચી ગયા હતા, જ્યાં પાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પાલ પોલીસે ત્યાં એવિડન્સ બનતા જે કહેવાય કે દિવ્યેશ ભેસાણીયા છે તેમના વિરુદ્ધમાં 360 ગુનો દાખલ કર્યો હતો, ત્યારબાદ તેમની અટકાયત કરવામાં હતી. મહત્વની વાત છે કે જ્યારે જે અજીત પટેલને પૂછવામાં આવ્યું કે આ બંદૂકમાંથી ફાયરિંગ કેમ કરવામાં આવ્યું, ત્યારે અજીત પટેલે તેમાંથી ફાયરિંગથી જ ફાયર કરવાનું રટન હતું. હાલ તો પાલ પોલીસે આ દિવ્યેશ ભેસાણીયાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી કે ખરેખર ત્યારે ફાયરિંગ કરવાનું કારણ શું હતું. આભાર સમગ્ર માહિતી માટે.